જોસ્તી વી વિશ્વેશમાં ફરી એકવાર આપનું સ્વાગત છે ને આપણે ચર્ચા કરી રહ્યા છે દિલ્હી ગેંગરેપ કેસ અંગે ફાસ્ટ ટ્રેક કોર્ટ આજે નિર્ણય સંભળાવવાની છે તે અંગે ને આ વિશે ચર્ચા કરવા આપણી સાથે છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાન ખંબાદા અને જાણીતા ધારાશાસ્ત્રી રોહિણી આચાર્ય રુઝાજી આપને પૂછવા માંગીએ છીએ બ્રેક પહેલા રોહિણીજી સાથે વાતચીત કરી હતી કે પીડિતાના વકીલોએ આરોપ લગાવ્યો છે કે અમારી પાસે ધનબળ નથી બાહ્ય બળ નથી કે રાજકીય બળ નથી તેના કારણે આ નિર્ણય પાછળ ઠેલવાયો છે આપનું શું કહેવું છે આ અંગે આ મને એ જ નથી ખબર પડતી કે લોયરનું કામ બરોબર દલીલ કરો ને સાથે તમે દલાલી કેમ કરી રહ્યા છો કારણ કે આવા ડાયલોગ મારો તો આ તો સ્ટુપિડ જેવા ડાયલોગ છે કારણ કે ઇફ યુ થિંક ઓફ ઇટ જે પેલા બેન છે એવી કોઈ સેલિબ્રિટી નહોતા કે કોઈ પોલિટિકલ વર્ગવાળા માણસ હતા એ બિચારી એક નોર્મલ કોમન મેન હતી એટલે તમે આવું કહેશો તો દેટ ડઝન્ટ મીન કે તમારો કેસ એનાથી સ્ટ્રોંગ થઈ જશે બીજું મેં એવી સમજ્યું કે એક ડિફેન્સમાં એમના લોયરે કહ્યું કે મારો તો ત્યાં હતો જ નહીં અસલીલ અસીલ કે જેવી મારો ત્યાં હતો જ નહીં તો આમ સરપ્રાઈઝ કે એમને આશારામ બાપુનો ભૂત લાગ્યું હતું શું ચેપ લાગ્યો કે આશારામ બાપુ જેમ પહેલા કહ્યું કે નહોતો ને પછી નીકળે એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ઓલ ધીસ ધીસ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ધ ડિફેન્સ લોયર તમે તમે કરો વકાલત પેલાનો હક છે કે એને વકીલ જોઈએ છે પણ તમે એવી વકાલત કરો કે જે એટલીસ્ટ કોઈ સેન્સ આવે ને બીજી વાત કે જે હું થોડું આગળ કહેવા માંગીશ કે આ જે આખો કેસ કેમ આટલો સારી રીતે આગળ વધ્યો છે અને કેમ કન્વિક્શન થયું છે કારણ કે પોલીસે બહુ સરસ એમાં પ્રૂફ ભેગા કર્યા છે ફોર્સેનિક ઇન્વેસ્ટિગેશન જે કહ્યું છે એટલા હદ સુધી ફોર્સેનિક ઇન્વેસ્ટિગેશન થયું છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થયું છે કે જ્યારે એ બેનના બોડી પર જે બાઇટ્સ હતા એ બાઇટ્સનું બી એ લોકોએ એ જે સલાઈવા ને બાઇટ્સનું બી એ લોકોએ પેલા લોકોના મેચ કર્યું એ લોકોના ટીથ સાથે અને ફોર્સેનિક ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે એટલે આ બધું બહુ સારી પોઝિટિવ પોઈન્ટ થઈ છે એટલે મારે રિક્વેસ્ટ છે ડિફેન્સ લોયરને કે સારું છે ના તો થોડા ટાઈમમાં આ લોકો ધર્મની વાત ચાલુ કરી દેશે વિચ ઇઝ ધીસ અ વેરી ફેવરિટ ટોપિક કંઈ બી ના થાય તો ધર્મની વાત ચાલુ કરીને ઝઘડા કરી દેવાના તો બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહી દો કે અગર તમે આ કહો છો કે દે આર નોટ પાવરફુલ ને બિચારા મિડલ ક્લાસ યા લો મિડલ ક્લાસ ફેમિલી છે તો સામે જ્યારે આપણે સેલિબ્રિટી જેને કે આપણે શાઇની અહુજાની વાત કહીએ જ્યારે એ પકડાયો હતો ત્યારે કહેતા હતા કે આ તો મારો એ સેલિબ્રિટી છે એટલે તમે બધાને હેરાન કરો છો એટલે એવરી વાર આગળ તમે ઢોલ નગારા વગાડો છો પ્લીઝ પ્લીઝ લોયરોને મારે રિક્વેસ્ટ છે કે પ્લીઝ સારી દલીલો કરો દલાલી ના કરો સાહેબો પ્લીઝ આજે આપણે દેશ પાછળ આવી રહ્યું છે આજે રુઝાનજી પીડિતાના વકીલે એ પણ આરોપ લગાવ્યો છે કે આ કેસને રાજકીય રીતે પ્રભાવિત કરવામાં આવ્યો છે શું લાગે છે કે કેટલીક વખત પોલિટિકલ ટ્રાયલ કે મીડિયા ટ્રાયલ કેસને પ્રભાવિત કરી શકે થેન્ક્સ ટુ મીડિયા મીડિયા ટ્રાયલ વર્ડ યુઝ નથી કરતી ફેક્ટ્સ તો છે જ આંખે આંખે ઉઘાડી જાય એવા ફેક્ટ છે પણ 65 વિટનેસ લાવો કે 100 વિટનેસ લાવો આંખે ઉઘાડી જાય ફેક્ટ છે કે રેપ થયો તો પેલી બેન સાથે બહુ ખરાબ થયું છે અને એના માટે નથી ધેર ઇઝ નો પોલિટિક્સ ઇન્વોલ્વ ઇન ટુ ધીસ એન્ડ થેન્ક્સ ટુ ધીસ આપણે આટલે આટલે આટલી સમાજને બધી જાગૃતતા આવી છે એટલે આઈ વુડ નોટ સે અગેન પ્લીઝ તમે લોકો આ ધર્મ પોલિટિક્સ આ બધાને દૂર રાખો ને ના તો આપણો દેશ ક્યાંય નહીં જઈ શકે આપણે વી નો ધ રિઝલ્ટ રાઈટ નાઉ રોહિણીજી આપને પૂછવા માંગીએ છીએ અત્યાચાર ક્યારે અટકશે એક મહિલાનો પુકાર ક્યારે સંભળાશે એની વેદના એની પીડા ક્યારે સમજાશે શું કાયદા બનાવ્યા એટલે ફરજ પૂરી થઈ ગઈ શું મીણબત્તી સળગાવીને રેલી કાઢી એટલે ફરજ પૂરી થઈ ગઈ પાના ભરીને લેખો લખાયા ચર્ચા ચાલી એટલે ન્યાય મળી ગયો શું કહેશો એમાં એવું છે કે જ્યારે જેમ રુઝાનબેને કહ્યું કે જો કોઈ પણ પીડિતા બહાર આવશે જ્યાં સુધી લોકો સ્ત્રીઓ બહાર નહીં આવે આ ઓફેન્સ કહેવા ડિસ્ક્લોઝ નહીં કરે ત્યાં સુધી એનો કોઈ નિર્ણય નથી આવવાનો જેમ આ કેસ બન્યો પીડિતા બહાર આવી બધું બહાર આવ્યું અને 7 મહિનામાં એને કન્વિક્શનનો ઓર્ડર થવાનો છે કાલે એટલે જ્યાં સુધી પીડિતાઓ બહાર નહીં આવે મારી મને મારું એવું માનવું છે કે જ્યારે પણ કોઈની સાથે આવું કશો બી અત્યાચાર થાય તો એને બહાર આવીને ખુલ્લા દિલે પોલીસને વાત કરવી જોઈએ તો જ આનો નિકાલ આવી શકે જી રુઝાનજી આપ શું કહેશો પીડિતા બહાર તો આવી જાય છે તે બાદ રેલીઓ કાઢવામાં આવે છે એટલે મીણબત્તી સળગાવીને કરવામાં આવે છે મીડિયામાં પણ તે બાદ બધું છોકરીની હિંમત કર્યા બાદ આ કારણ કે આઈ એમ ટેલિંગ લાઈક મેં કહ્યું ને ધીસ ઇઝ પબ્લિક એક્ટિવિઝમ ચાલી રહ્યું છે જે આપણા સ્ટેટ આપણા કન્ટ્રી માટે નેગેટિવ છે એવરી ટાઈમ મીડિયાએ બહાર આવવું પડશે પબ્લિક હોય રસ્તા પર આવી જવું પડે છે પોતાના ન્યાય માંગવા આવી તો કેવી ડેમોક્રેસી કે આપણે રસ્તા પર એવરી ટાઈમ આવી જવું પડે ને આંદોલન તો કરવો પડે અને આપણી ગવર્મેન્ટ એટલી પ્રોએક્ટિવ નથી પણ અત્યારે થેન્ક્સ ટુ મીડિયા આઈ શુડ હું તો એમને સતત પ્રણામ કરું છું કે આપ જે બી બીજા આશારામ બાપુ લો કે આ ફોટો જર્નલિસ્ટ લો કે આ જે બી બધા કેસીસ થયા છે થેન્ક્સ ટુ મીડિયા કે એ લોકો આને સરસ રીતે જે રીતે દર્શાવવું હતું હું એવું નથી કહેતી કે કોઈ બી સાઈડ લઈને પણ જે હકીકત છે દર્શાવી છે ને એના લીધે આ બધા ન્યાય મળી રહ્યો છે પણ એક કન્ટ્રી માટે આવી રીતે પબ્લિક એક્ટિવિઝમ બહુ ખોટી વાત છે ના થવી જોઈએ બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં કહેવા માંગુ છું કે રેપ તો હજી બી થાય છે 90 થી 90% રેપ ઘરના આસપાસ ઘરના એટલે જાણીતા લોકોથી થાય છે જે ફેક્ટ્સ કહે છે એટલે મારા આજે કહેવું છે કે તમારા જ્યારે આ થાય તો તમે એને છુપાવી ના લો તમે એને સંતાડી ના લો કારણ કે સામેવાળાને બલ મળે છે અને બીજા 4 જણને જેને રેપ કરે છે તમે એને બહાર લાવો અને બીજી વાત જે બેને પહેલા બી કહી કે આપણે સોસાયટી ઇમ્પ્રુવ થવાની જરૂર છે સોસાયટી
ઇમ્પ્રૂવ થવા માટે બહુ સિમ્પલ ચીજો હું હંમેશા કહું છું કે તમે મહેરબાની કરીને તમારા તમારા ઘરમાં તમારા બાળકોને રિસ્પેક્ટ કરવા શીખવાડો. જી રુઝાનજી, અરૂણીજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. ફરીથી કહું છું કે આ ચારેય નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ. જીએસટીવીનું આ સ્ટેન્ડ છે, હું પણ એક મહિલા છું, મારું પણ આ સ્ટેન્ડ છે, અને રોહિણીજી અને રુઝાનજી બંને મહિલા છે, તેમનું પણ આ સ્ટેન્ડ છે. આપણે સૌ ભેગા મળીને ન્યાયની જ્યોતિ ન જળાવી શકીએ અને આ જ્યોતિ દ્વારા એવો ઉજાસ લાવીએ જેમાં સુખ જ સુખ હોય, અસુખ ન હોય. તો આ સાથે જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી. નમસ્કાર.